સમગ્ર દેશવાસી આજે નંદલલ્લા બાલ ગોપાલ ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે જામનગર તેમજ સમગ્ર જિલ્લા ગ્રામીણ પંથકમાં પણ કોરોનાનો કહેર વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસની ઉજવણી સાદાઈથી કરવામાં આવી રહી છે। કાનજી તારી માં કહેશે પણ અમે કાનડો કહીશું રે, એટલું કહેતા નહીં માને તો ગોકુળ મેલું દેશું રે। કોરોનાના કહેર વચ્ચે પણ આજે આખું વિશ્વ કૃષ્ણમય બને અનેક વિવિધ કાર્યક્રમોથી ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરે છે ત્યારે જામનગર તેમજ સમગ્ર જિલ્લાના ગ્રામીણ પંથકમાં પણ કોરોનાનો કહેર યથાવત છે। દિવસે ને દિવસે કોરોનાના કેસ વધતા જાય છે, તેમ છતાં આજે કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે જામનગરમાં કૃષ્ણ ભક્ત દ્વારા સાદાઈથી આ ઉજવણી કરવામાં આવી રહી છે। જામનગરના શ્રી પાંચ નવતનપુરી ધામ પ્રણામી મંદિર અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર ભગવાન શ્રી કૃષ્ણની શોભાયાત્રાનું આયોજન આવ્યું હતું। હાલ કોરોના કહેર વચ્ચે સરકારના નિયમ પ્રમાણે કોઈપણ જાતના ડીજે કે બેન્ડવાજા અને ભક્તો વગર માત્ર બે વ્યક્તિઓ સાથે જ ભગવાન શ્રી કૃષ્ણની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના હવાઈ ચોક વિસ્તારમાં આવેલ પ્રાણામી સંપ્રદાયના નવતનપુરી ધામ મંદિરથી પ્રાણામી સંપ્રદાયના કૃષ્ણમણીજી મહારાજ દ્વારા આ શોભાયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવી હતી અને સમગ્ર શહેરના મુખ્ય માર્ગો પર ફરીને આ જ મંદિરે શોભાયાત્રાને વિરામ કરવામાં આવ્યો। તેમજ જામનગર જિલ્લાના ગ્રામીણ પંથકોમાં મંદિર પરિસરમાં બે બે વ્યક્તિને દર્શન કરવામાં આવશે। વર્ષલ ખંડેરિયા, જેડેશ ટીવી, જામનગર।